सदा भगवान नय सिंह जय जयकार हो। नमो वीतरागाय नमो अरिहंतानं नमो सिद्धानं नमो आयरियाणं नमो वत्सायाणं नमो लोए सवसाहुणं ऐसो पंचनमुक्कारो सवपापप्रणाशनो मंगलानं च सवेसिं पड़वं हवै मंगलं। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। मन शू करे छे तो के आपने दुख में खेची जाए छे। आ बधु जी मन केव छे तो के आपने दुख में राखे, बुद्धि दुख में राखे, એટલે તમે એમાંથી બહાર નીકળો નહીં જલ્દી, નહીં તો એ મનનું મરણ થઈ જાય, મન મરી જાય પછી। એટલે મન આખું એવું ગોળ સર્કલ બનાવી દે, આપણને એટલું ફેરવ 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 કરીને થકવી નાખે છે આપણને। દાદા કે આપણે શું કરવાનું, મન ઉપર આપણે મનને ગોળો બનાવી દેવાનું। ચાલ કહીએ તું દોડતું ખોટું વિચાર જ કહીએ, આ દુનિયામાં કોઈ આપણું બગાડી શકે એવું છે નહીં। આપણા કર્મના હિસાબ સિવાય કોઈ કશું કરે નહીં। હું જે કર્મનો હિસાબ એ મારો ક્યાં છું, હું તો શુદ્ધાત્માનું છું, હું અનંત જ્ઞાન વાળો, અનંત વાળો, અનંત શક્તિ વાળો છું। એની સામે આવું આપણે આ પ્રયોગ કરવો પડે એ મનની ઉપર। મન બોલ 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 કરે, આમ થયું તેમ થયું, આવું થઈ ગયું, આ લોકોના લીધે આમ થયું, આના લીધે આમ, બધું જાત જાતનું બતાવે। આપણે એની સામે પ્રયોગ કરવાનો કે તારા હિસાબથી થયેલું છે, આ દુનિયામાં કોઈની ભૂલ હોતી નથી થઈ ગઈ એવું એની સામે આ મન, એ પૂર્વોના જે અજ્ઞાનથી ભરેલું છે એટલે આપણને આ બધું બતાવે કરે, આ બધું એના કુંડાળામાં લાગી જાય। અને પછી એ કુંડાળું પેલું ચક્રવ્યૂહ હોય છે ને, આ કોઠા યુદ્ધ, એ આને જ કહેવાય છે મનનું કોઠા યુદ્ધ ખરું। પેલા તો ભેદી શકીએ આપણે, અભિમન્યુ પેલો ભેદી શકતા હોય એ તો ભેદી શકાય, આ ના ભેદાય। આ મનના બુદ્ધિના જે ચક્રવ્યૂહની અંદર આવી ગયો, એ ભલ ભલો માણસ ગમે તેટલો શક્તિવાળો હોય ને, પણ જો એના સર્કલમાં આવી ગયો એકવાર તેને ભેદવું બહુ અઘરું। એટલે એ વખતે સૌથી મોટું શસ્ત્ર કયું, સત્સંગનું, અસીમ જય જયકારનું। જેને આ કશું ના આવડે ને એને ગાવા માંડે અસીમ જય જયકાર, સત્સંગ સાંભળવા માંડે, સત્સંગની વાતો અંદર જાય, આત્મવાણીમાં જાય, દાદાની વાતોને સાંભળવા માંડે, બધામાંથી બહાર નીકળી જાય સત્સંગ। એ બધા મનના આ બધા જે ભેદ છે, આપણને જે દુઃખરૂપી ભેદમાં મૂકે છે, એમાંથી બહાર નીકળવાનું સાધન છે। આપણા મન ઉપર જબરજસ્ત એની અસર થાય છે, આવડી સમજાય ને, એટલે જબરજસ્ત શક્તિવાળા બનીએ આપણે એમાં। સત્સંગ એ તો બહુ મોટું ઔષધ છે, જબરજસ્ત ઔષધ, એવું ઔષધ કે આ મનના તમામ રોગોમાંથી મુક્ત કરે એવું, બધા દુઃખોથી આપણને મુક્ત કરાવે એવું આ ઔષધ છે અંદર। એટલે આપણે એમાં પડવાનું, વધારે પડવાનું એ દિવસોમાં હતું, સાંભળવામાં, વાંચવામાં, અસીમ જય જયકારમાં, કલાક અસીમ જયકાર બોલો, ચલો આ કરો કહીએ, આ મનને એની બધી વાતોમાં, જેમ પેલી નથી નવી નવી બહુ હોય ને, બાજુવાળી આવીને કે તારા સાસુ તો હમણાં બહુ દેખાતા નથી, કે તારી જોડે બહુ બેસતા લાગતા નથી, તો ધીમે 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 એ પેલી શું કરે આપણને, તો કે દુઃખ ઊભા કરી આપે છે। આપણે સમજી જવાનું કે આ તો દુઃખનું કારણ છે, આ તો બધું એની જોડે બેસાય નહીં, મને કહેવાનું તું બેસ, તારી બાજુ કામ હોય કર, અસીમ જે જયકાર ચલ, આપતાવાણીમાં પ્રશ્નો કર, એમાંથી આ લખ શું સરસ છે, ચાલ વાત લાય,
चलो प्रतिक्रमण करो कि ये अर्धो कलाक बधो उपयोग करवानो हतो। केटलू बधी आम कहेवाय ने के कर्मना हिसाबमां असातानो उदय पण जोड़े जोड़े तने आ व्यवहार जीवन नी अंदर थी तू एकदम फ्री हमणा। बधा के हमणा आने कई काम आपता नहीं हूँ, एने आराम करवा दीजो तो आपणा माटे केटलू सरस कि हमणा आपणे कोई काम नहीं। એ લોકો જ ના કે ના કરવાનું, એટલે આપણે બેઠા બેઠા શું કરવાનું? પ્રતિક્રમણ કરો, બધાને આપતાવાણી વાંચો, સત્સંગના વિડીયો સાંભળો। ઓહો કેટલો મોટો સમય મળ્યો આ તો, સંસારથી બધી ફાઇલોથી થોડા સમય માટે આપણે મુક્ત થયા છે। તો આ સંજોગો અસાતા વેદનીયના હોવા છતાં પણ આપણે એનો સરસ ઉપયોગ કરી નાખીએ। આપણને એ આવડત આવી જોઈએ કે મને સરસ ટાઈમ મળ્યો છે, આ તો નેચરે મને સરસ ટાઈમ આપ્યો છો ને। આ શરીરનું તો બધું ચાલ્યા જ કરે, દવા લો, ઓપરેશન કરાવો, એનું ધ્યાન રાખો, એ બધું કરતું જવાનું, જોડે જોડે બીજો સમયસેમાં જવા દેવાનો, આપતાવાણી વાંચો, અભ્યાસ કરો એનો, આ વિડીયો સત્સંગના જુઓ, વિધિ બોલો, અસીમ જે કરો, કેટલો સરસ સમય આવો સમજાય ને। એટલે આ મનના ચક્કરમાં જો આવ્યા નહીં તો દુઃખ નહીં, દુઃખ હોય ને તો દુઃખ લગાડશે તો, અને પછી બધી જાત જાતની નોંધો, બધું જાત જાતનું બધું, માણસની જે બુદ્ધિ છે ને આ કાળની, એ બધા સંજોગોનું પોસ્ટમોર્ટમ કર્યા કરે છે। જેમ મળેલા મળદાનું પોસ્ટમોર્ટમ થાય ને એ તો સારું, એ તો, પણ બુદ્ધિ શું કામ કરે? કંઈક બન્યું હોય ને એનું પોસ્ટમોર્ટમ કર્યા કરે પછી, જો આને આવું કર્યું અને આમ કર્યું, આ વાત છે, આ તે વાત છે, બધું પોસ્ટમોર્ટમ, જે થઈ ગયું બધું પતી ગયું, મરી ગયું બધું, એ સંજોગ ભૂતકાળ બની ગયો, એનું પોસ્ટમોર્ટમ નહીં, વ્યવસ્થિત હવે શું કરવાનું? તો કે હવે મારે આ કામ કરવાનું, મારો સમય, એ સમય જેની અંદર હું આત્માના ગુણોનું ચિંતવન કરું, સિદ્ધ સ્તુતિ બોલું, આવા સમયની અંદર તો કેટલું બધું સરસ થાય। ચલો સિદ્ધ સ્તુતિ બોલો, કહીએ 25-25 વાર વાક્ય બોલો, આ મોટેથી ના બોલાય, ધીમેથી બોલો, આપણા કાનને સંભળાય એટલા બોલો, અને ભજના કરો આપણે હવે આમાં, આવો સરસ સમય મળ્યો હોય અને એમાં આ મનના બધા દુઃખોમાં, બધી નોંધોમાં, બધા ડંખ અંદર સ્વભાવ રાખીએ, એ બધામાં ક્યાં જવાનો હવે? હવે એવું નહીં, જગતના જેટલા લોકો મને દુઃખ આપી જાય મારા હિસાબથી આપે છે, કોઈ દુઃખ આપતું નથી મને, આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નથી, આપણું બગાડી શકે એવું દુનિયામાં કોઈ છે જ નહીં। હિસાબ છે માટે બગાડે છે તો વેલકમ કહીએ, આપી જાવ એટલે ઓછું થાય મારું, સમજાય ને બધું। આ આ વિઝન ને જો આપણે જીવનમાં અપનાવીશું તો અનુભવમાં આવીશું, વિઝન નો ઉપયોગ નહીં થાય તો અનુભવ સ્વરૂપે નહીં થાય, સમજાય ને। આપણે વિઝન ને ઉપયોગ કરો, કહો સત્સંગનો ઉપયોગ કરો, સત્સંગ તો બહુ મોટી વસ્તુ છે, એની દાદા ભગવાન કહે છે ને આ આ સત્સંગને તો એટલા બધા હૃદયથી એને વળગો, જેટલા સંસાર વ્યવહાર માટેની તમારી જે પકડ છે કે ઓહો આ વ્યવહારમાં તમારે કરવું જ પડે, એનાથી લાખ ગણી એકવાર સંસારની વ્યવહારની વસ્તુ બાકી રહેશે ને અને બે જણ ભૂમો પાડે તોય વાંધો નહીં દાદા, કે વળગવાનું ક્યાં છે? પોતાના આત્મધર્મ ઉપર। હવે લાખ જન્મમાં કોઈક વાર ક્યારેક એવું મળે છે કે જ્યાં આપણને આટલી બધી સત્સંગની જ્ઞાનીની વાતોની આપણને થાય છે, અને બહુ જ શક્તિવાળા બનાવશે આપણને, જબરદસ્ત શક્તિ ઉત્પન્ન કરશે, નહીં તો શું કરે, મન બુદ્ધિ દુઃખના બધા કુંડાળોમાં બધા લઈ જાય પાછી, આપણને ખેંચી ખેંચીને લઈ જાય, એ ભૂત છે એવું,
એ વળગે ને તે એવું વળગે કે પાછું એનું ચલાયા જ કરે છે. આપણે કે બંધ કરી ને ભાઈ હતું તો ના થાય, સમજાય ને બધાને. આ આ મનની અવસ્થાઓમાંથી પાર નીકળવું એ તો બહુ મોટો પુરુષાર્થ છે. આ બધા મનની જાત જાતની બધી અવસ્થાઓ આવે, બધું સારું હોય ને તારે મનનું સારું હોય તો આપણને લાગે જ્ઞાનથી સરસ છે બધું. એ તો મન પાછું ઊંધું ફરે ને તારે એવું પાછું ફરે પાછું. એ કંઈક કોઈ સંજોગોની અંદર આવ્યું તો એ દુઃખના સંજોગોમાં આપણને ખેંચી જાય પાછું. એ આપણને ખેંચી જાય નહીં, આપણે એના પર સવાર થયો. ચાલ કે હું જેમ લઈ જાય એમ તારે જવાનું, તારી લગામ મારા હાથમાં જ કહીએ હવે. આપણે એને મૂકવાનું, ચાલ અસીમ જે જયકાર બોલ, ચાલ વિધિ બોલ, સત્સંગ સાંભળ, ચાલ ફલાણી ડાયરી કાઢ, એમાં લખો અનુભવ લખો, કહીએ શું શું રહ્યું શું ના રહ્યું બધું જાત જાતનું સરસ કરવાનું. એમાં એટલું સરસ થાય એમાં તો, સમજાય ને સરસ છે. પણ આ સંજોગો ની અંદર આપણે જેમ જેમ શીખતા જઈશું એને કે મારે આમાં શું ઉપયોગ કરવાનો, કેવી રીતે રહેવાનું, અસર મુક્ત કેવી રીતે જીવાય, પછી ધીમે ધીમે આવડી જશે. અમને લોકોને પણ આવું બને છે ને ઘણી વાર કે એટલા જાત જાતના સંજોગોમાંથી પસાર થતા હોઈએ, અને એ સંજોગોમાં આ જ્ઞાનથી અસર મુક્ત રહેવાની જે સમજ છે એ જબરજસ્ત અંદર કામ લાગતી હોય છે, સમજાય ને. નાના બહુ સરસ છે આ અદભુત, એટલું કહેવાય ને કે મોટા મોટા જ્ઞાનીઓને જે દશા નામ વર્તે એવી દશા આપણને આ અક્રમ વિજ્ઞાનથી રહે એવી છે. આ તો બહુ, દાદા ભગવાને કહ્યું ને કે આ કેવળ જ્ઞાનની નજીક તમે આવ્યા હોય એટલી બધી સરસ રીતે રહી શકાય એવું વિજ્ઞાન છે. આ પાંચ આજ્ઞાની સમજ જેટલી જેટલી ખીલેલી અંદર રહ્યા જ કરે રહ્યા જ કરે રહ્યા જ કરે, એકે દુઃખ આવે ને લાખ દુઃખ હોય પણ બહાર ઉભા રહે, લક્ષ્મણ રેખાની બહાર કોઈ આવી શકે નહીં, આપણે રેખા દોરવી પડે, સીતાને કહેવું પડે કે ભાઈ અંદર જ રહેવાનું હવે તારે, જો બહાર જઈશ તો પછી રાવણ ઉઠાઈ જશે. આ દુઃખ કસાયનારનો રાવણ આપણની શાંતિને ઉઠાઈ જશે. શાંતિ નામની જે સીતા છે ને એને ક્યાં રહેવું પડે તો કે જ્ઞાન લક્ષ્મણ રેખા એની અંદર રાખવાની, એને આની અંદર રહે ભાઈ. પાંચ આજ્ઞાની આ લક્ષ્મણ રેખા છે, જો એની બહાર ગયો તો તો ઉઠાઈ જશે પછી શાંતિને, સમજાય ને. આ બહુ જબરજસ્ત જ્ઞાન છે, અહો અહો થાય કે હો અદભુત જ્ઞાન છે, અદભુત જ્ઞાન છે, સમજાય ને. સરસ એકદમ તમે જે એક્ઝામ્પલ આપ્યું ને, આમ એકદમ એકદમ આમ યાદ રહી જાય. અને હું જરૂરી મને જ્યાં સુધી ઓપરેશન થિયેટરમાં લઈ ગયા ને ત્યાં સુધી છોકરા કા મારો વિલ પાવર બહુ જોરદાર હતો. એ લોકોએ કોમ્પ્યુટર પર ડેટા નાખ્યો અને સ્ક્રીન પર મારો ડેટા આવ્યો ને ત્યારે ડોક્ટરે પણ પાછું કીધું, પેલા જે ડેટા એન્ટર કરતા હતા ને, કે આ બેનની ઉંમર ખરેખર 33 વર્ષની છે, ના હોય, પાછું ચેક કરો પાછું ચેક કરો. એમને મને 2-3 વાર મને બોલાવી બર્થ ડેટ, મને કે તમે 33 વર્ષના જ છો ને, કે હું 33 વર્ષની છું. હું એમને જે પ્રમાણે પૂછતી હતી હું બધું જ કરાવતી, હું દવાખાને એકલી ગઈ, મેં ડેટ મારી જાતે લીધી, હું રિપોર્ટો કરાવવા, મને કોઈ જગ્યાએ કશો જ ડર નથી લાગ્યો છું કાકા, અને કોઈ જગ્યાએ મને એવું નથી થયું કે કેમ હું. પણ પછી જે જયારે જે પેલું સ્વરૂપ ચાલુ થયું ને, અને પછી મને બહુ અસર થઈ હશે કાકા, અને એ અસર મને હજુ આજે અત્યારે તમને પ્રશ્ન પૂછું છું ને બેઠી છું ને, એમાં બી આમ એવી આમ મારી જે પહેલા બોલવાનું એવું મારું હજુ નથી થઈ શક્યું. હવે ધીરે ધીરે તમે કીધું એ હું એપ્લાય કરીશ ને બદલાઈ જશે એમ બધું મારું. અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું કહીએ, એક પણ દુઃખ
મને સ્પર્શે નહીં, મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધ આત્મા છું. મારા હાથમાં અશોક કાકા બોટલ ચડતી હતી ને તો હું વારસો હું દાદાને બોલતી હતી તો મેં હાથ ઊંચો કરીને બોલ્યો છે, એટલી મારામાં તાકાત હતી એ સમય. પણ પછી મને જે થયું ને ચાલુ, એટલે મેં ખાસ આજે સત્સંગ અટેન્ડ કર્યું. આટલું સલીમ તો મધુ સુધી રાખી પણ નથી સંજાય, પછી પણ તોય હું આજે અટેન્ડ કરું. પૂછું પછી હું શું છે, પણ સુતા સુતા સંભળાય તારે તો વાતો કરાય, સુતા સુતા બોલાય બધું. આ તો બહુ ઉપકારી, આ તો આ સંજોગ, આ સમય કરોડો રૂપિયા આપે ને તો મળવાનો નહીં. આપણને માણસને જ્યારે મળતો હોય ને ત્યારે વેલ્યુ નથી હોતી, ના મળે ને ત્યારે પછી વેલ્યુ થાય. જેમ દાદા ભગવાનની હાજરીમાં દાદા ભગવાન કહેતા ને કે એક એક મિનિટ પણ સત્સંગ વધારે મળતો હોય તો છોડતા નહીં. આજે લોકોને ખબર પડે છે કે એક મિનિટના બદલે આપણે કલાક મળતો તો બેઠા નહીં એ વખત, સમજાય ને. એટલે આ કાળની અંદર મોટામાં મોટી મનુષ્યને જ્યારે ખરેખર એકદમ સરસ થવાનો યોગ આવે છે ને ત્યારે પાછા પડી જાય છે. કારણ કે પેલું મન છે ને જે આ કળિયુગનું, એ કળિયુગના મન એ સંસાર વ્યવહારમાં મજબૂત હોય અને આત્મધર્મ બાજુ જવાનું, જ્ઞાન બાજુ જવાના ધર્મમાં ઢીલા પડી જાય. કળિયુગનું મન છે આ તો બહુ નથી. બધા તમારે હમણાં જાત્રામાં જવાનું હોય, કોઈ જગ્યાએ બધું યજ્ઞ કરવાનું હોય બધું, તો એમાં મજબૂત બધું, બહાર કોઈ મંદિરની ક્રિયા કરવાનું બધું મજબૂત એમાં. પણ ખરેખર કંઈક ધર્મ કરવાનો આવ્યો, જાણવાનું આવ્યું કંઈક, એ બાજુ જવાનું આવ્યું, મજબૂત નહીં ઢીલા આવ્યો, એમાં જબરજસ્ત મજબૂત આવી કે આ કરવાનું છે મારે. તમે બધું ખોટ જવાની હોય જાય, પણ મારે મારો જે નફો છે અંદરનો એ હવે કરવો છે. દાદા ભગવાનની હાજરીમાં જેમ અમે લોકો હતા તો કેવો સમય હતો એ. હું ઘણી વાર કોઈકની જોડે વાત કરતો હોઉં ત્યારે કહેતો હોઉં કે કેવો સમય, એ સમયમાં નથી ખાવાનું જોયું, નથી તરસ જોઈ, ભૂખ જોઈ, ઠંડી જોઈ, ગરમી જોઈ, વરસાદ જોયો, ઊંઘવાનું મળે ના મળે, બેસવાનું બરાબર બેસાય ના બેસાય, આવાશે જવાશે કે શું થશે કઈ ખબર નહીં. પણ એક જ હતું અંદર, દાદા ભગવાન પાસે સત્સંગ, બસ. એટલી બધી કે શરીરનું પણ થાક છે એ શું છે ખબર ના રહે એમ, નહીં બસ દાદા ભગવાનનો સત્સંગ આપણે. એટલી બધી એની પાછળ સિન્સિયરિટી, એટલી બધી અર્પણતા સત્સંગ માટેની. અને ત્યારે હવે એ ખબર પડે છે કે એ જે સિન્સિયરિટી, એ જે આપણી અર્પણતા હતી, એક જ ઉપર બરાબર થવાની. લોકો બૂમો પાડે કે આ તો નથી, આમ ધ્યાન રાખતા નથી, આમ ધ્યાન રાખતા, આ તો બધું બગડે છે, આમ થાય. તો પણ કહેવાય ને કે સંસારની જે ખોટ હોય ને એ તો તમે પૂરી શકો, પણ તમને તમારા જ્ઞાનની અંદરની જે ખોટ હોય ને એ પૂરવી બહુ અઘરી. પછી એ સમય એનો ગયો પછી ના થાય. દાદા ભગવાનની હાજરીમાં જે દોડતા એની પાછળ સત્સંગ મેળવવા માટે, દર્શન માટે, જાણવા માટે, એનાથી શું થયું તો કે મન એકદમ મજબૂત. બધા આ બધા મનના જે સર્કલ, બુદ્ધિના સર્કલ છે, એમાંથી બહાર નીકળવાની શક્તિ આખી ઊભી થઈ ગઈ. અને એ શક્તિ પછી જબરજસ્ત આપણા જીવનમાં કામ લાગતી થાય છે, સમજે ને. તો ભલ ભલા ને બધા એવા સંજોગો માણસની આ કાળમાં આયા જ કરતા હોય. મોટા મોટા કહેવાય ને સાધુ આચાર્યો, તપસ્વીઓ બધાને આ મનના
સકંજામાંથી છૂટવું એ તો બહુ અઘરું કામ. મનથી બધા બસ થયેલા જ હોય, મન કે એવી રીતના જીવતા હોય. જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત થયેલા બરાબર હોય, એ આ મનના અધીન રહેતા ના હોય, એ જ્ઞાનના અધીન રહેતા હોય. અને એ ધીમે ધીમે શું થાય તો કે જ્ઞાનના અધીન છે એટલે જગતના કોઈ દુઃખ સ્પર્શે નહીં. જો મનના અધીન હોય ને તો સુખે સ્પર્શે અને દુઃખે સ્પર્શે. પેલાને સુખે ના સ્પર્શે, દુઃખે ના સ્પર્શે, એવા સરસ વિતરાગ રહી શકે એમ. સમજે ને? આમ મનના જેટલા અધીન છે ત્યાં સુધી આ બધી અસરમાં છે આપણે. જેટલા મનથી મુક્ત, બિલકુલ અસર મુક્ત પછી સમજાયું ને? ધીમે ધીમે સરસ થવાશે. આજ્ઞા સત્સંગ એની બરાબર આપણે કરતા જવાનું, મનને હાંભરવાનું નહીં, બાજુ મૂકે. એમ કરતા કરતા બહુ સરસ થાય. સરસ છે પણ આ વાત બધાને કામ લાગે એવી છે, ખરેખર જાણવા જેવી બાબત છે આ બધી. સરસ છે. બીજા કોઈને પણ કઈ વાત પૂછવી હોય તો જરૂરથી પૂછી શકાય. કશું થાય ને તો આપણે, મેં એવું સાંભળ્યું પહેલા સત્સંગમાં સ્ત્રી પ્રકૃતિ વિશે, કે એ વર્ષોનું બધું યાદ કરી બધું ભેગું કરે અને દુઃખને 4-5 ગણું બનાવે. અત્યારે મને થાય છે, મને ખબર પણ પડે છે, પણ થાય છે ને, એટલે મેં તમને પૂછ્યું કે થાય છે. કેમ ના કરું, બધાનો હિસાબ નજર સામે આવી જાય. થોડા બધી નોંધ હોય, બધું યાદ આવે, અને પાછા કાઉન્ટર ક્વેશ્ચન્સ થાય. પેલા વ્યક્તિ જે તે વ્યક્તિ ને અમુક બોલાઈ જાય, કહેવાય જાય. અંકિત સિક્કે ને મારાથી હમણાં મારા હસબન્ડ ને પણ, એને પણ મને પૂછવું પડે છે કે કેમ બોલતી નહીં, હસતી નહીં. તો એને પણ હું કહું કે ખાલી બહુ બોલતી હોય તો બહુ બોલબોલ કરે છે, ખાલી ચૂપ રહે તો ચૂપ ગમતી નહીં, હારું ને શું કરવું તો કોઈ પૂછતું નથી. એટલે આવો સ્વભાવ થઈ ગયો આટલા. કોઈ પણ વ્યક્તિને બસ આવો જવાબ આપવાનો, મને દુઃખ આપ્યું, બધાએ જ આપ્યું, પણ આવું સમજ પડે છે, છતાંય આવો જવાબ આપી જાય છે. મનના સર્કલમાં આવી ગયા છે, મન આપણને આ ઉપર સવાર થઈ ગયું છે. એટલે મન કેવું છે તો કે બધું નેગેટિવ ઊભું કરી નાખે, અને આવું કર્યું, અહીં જવાનું હતું પૂછ્યું નહીં, અહીં આમ ના કર્યું. બધું જે એટલાનું યાદ આવે એ શુદ્ધાત્મા જુઓ, હિસાબથી હું ગયેલી ત્યાં, એને એનાથી ના થયું કામ, મારો હિસાબ એવો, એની અંદર શુદ્ધાત્મા જોયા, પ્રતિક્રમણ કરો એનો દોષ દેખાતો હોય. જેટલાને યાદ આવે નહીં, પ્રતિક્રમણ કરાવો એના, કે એના શુદ્ધાત્મા જુઓ, એની ભૂલ જોવાના બદલે પ્રતિક્રમણ કરો. કહીએ એટલી નોંધ હશો કાકા, એટલી નોંધ ના કહેવું. અને હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાંથી બહાર ગયા ને પછી અમુક કલાક પછી કોઈને મળવાની પરમિશન નહોતી. અંકિત મળવા આવ્યો, એને મારા માથા પર હાથ પહેરાવ્યો. મેં એને આન્સર આપ્યો કે આવું રોજ કરતો હોય ને તો હું અહીંયા ના હોઉં. હવે હું ત્યાં ગઈ, અમે એનો તો કોઈ રોલ જ નહીં. તો એમ તું મને ટાઈમ આપતો હોય, મારી સાથે બેસતો હોય, મારી જોડે વાતો કરતો હોય તો મારું મન દુઃખી થાય ને, મને દવાખાના આવવા ના પડે. તો રોજ જ હાથ ફેરવો ને. હવે એમાં એનો કોઈ રોલ નહીં, એ એના કામમાં બિઝી હોય. એને તો હોય પણ ના કે મારી વાઇફ ને હું ના કરું, પણ છતાં પણ આવું આવું બોલાઈ જાય છું બાપા. એટલે એટલું બધું નોંધ રાખેલું બોલે. એટલે જ પ્રકૃતિ, પ્રકૃતિ કેવી છે તો કે પોતે બીજા પોતાના અધીન બીજાને ચલાવવું, આ બધી નોંધ રાખવી, એ પ્રકૃતિની અંદર જબરજસ્ત વણાયેલું છે. જેમ જેમ પોતાની પ્રકૃતિને જોઈને ઓળખે અને એને ઘડે, પોઝિટિવ જુએ, તો હો મને કેટલો પ્રેમ આપે છે. ત્યારે આ અવસ્થાની અંદર કેટલાય એવા હશે કે જેનો હસબન્ડ આ તો શું કશું જોવાય ના આવે એવા હોય, અને એવા કદાચ સંજોગો પણ એવા ઊભા થયા હોય તો શું કરે છે. પોઝિટિવ જોઈએ, કહો
ઈ મને હાથ મૂકે છે ના કરતાય એનું હૃદય મારી જોડે છે ઈ બહુ મોટી વસ્તુ છે। જો આપણને પોઝિટિવ જોતા આવડશે અને પેલા નેગેટિવ નું મન નું ગણીશું નહીં તો જ આ દુઃખમાંથી બહાર નીકળીશું। તરત જ અંદર આ નેગેટિવ બોલવાની જરૂર જ નહીં કશું। આ સમયે આપણને હાથ મૂક્યો તો ઉડતું કહેવાનું કે તારો બહુ જ મોટો સાથ છે મને એટલે હું બિલકુલ દુઃખ વગર રહી શકું છું કહીએ। પોઝિટિવ બોલો, આવું કેમ નથી કરતો અથવા આવું તું વધારે કરું તો સારું લાગે તો મને આવું ના થાય એવું કોઈ છે જ નહીં। દરેક ભોગવટો બધા શરીરના એ આપણા હિસાબને અનુસાર છે, કોઈ રાખવાથી રહેવાથી કશું છે નહીં। જેની જોડે આખો દિવસ હસબન્ડ બેસી રહેતો હોય ને તે એને ના ગમે કે આ કઈ જતો નથી કઈક જતો નથી એવું થાય, અને જેને ના બેસતો હોય ને એમ થાય કે બેસતો નથી। મનનું કારણ છે આ, તો મન એ હંમેશા દ્વંદ વાળું છે, જે હોય ને એનાથી ત્રીજું વિચારે, દ્વંદ હોય એ ના ગમે ને, આ મનનું કારણ છે બધું। અને એ જ મનથી જગતના લોકો દુખી પણ છે સુખી પણ એનાથી જ છે, મનથી જ સુખ દુઃખના છે આ બધા। જે સંજોગોમાં આપણને એવું જોતા આવડ્યું કે બધા મારી સાથે જ છે, આ દુનિયામાં કેટલા બધા માણસોના હૃદય તમારી જોડે છે એ જોતા જો શીખ્યા તો પછી પેલી બધી બહારની એની ચેષ્ટાઓ, બહારનું એનું વર્તન, એની હાજરી પણ એ નહીં, બહુ આપણે નહીં રહે અંદરથી। એ ક્યારે જરૂર હોય તો કે આપણે જયારે એકદમ ફિઝિકલી જરૂર છે ત્યારે હોય છે કે નહીં। મને શું કહેવાનું કે તારા માટે જયારે ફિઝિકલ એની જરૂર છે ત્યારે હતો કે નહીં, તો કે હતો। બસ તો પછી આપણે એને મુક્ત રાખો એમ। કોઈ પણ હસબન્ડને કે વાઇફને કે જોડે રહેનાર કોઈ પણ વ્યક્તિને એની જે સહજતા છે, એની જે આનંદ છે, એની જે મુક્તતા છે, એમાં તમે ખલેલ પાડો ને તો એ તમને કેમનું સુખ આપે? એ પોતે દુઃખી થયો જે વસ્તુથી, પછી એની અંદર દુઃખ ભરાયું છે અને આપણે એની પાસે માંગીએ છીએ શું? હવે સુખ માંગીએ, આનંદ માંગીએ, એવું ના બને કોઈ। આપણે એને સુખ આપો પહેલા કે ઓહો તું હતો મારી સાથે જ છું, તારો આટલો બધો પ્રેમ છે, તારી અંદરની સરસ ભાવના છે અને એના કારણે હું બિલકુલ સરસ રહી શકું છું। એ પોઝિટિવ શબ્દો એને દુઃખ ઉભા ના કરે અને આપણને દુઃખ ઉભા ના કરે। આ નેગેટિવ શબ્દો એ દુઃખ એને પણ કરે છે, આપણને દુઃખ ઉભા કરે છે। આપણી જોડે આપણી ઈચ્છા મનની છે કે વધારે સમય રહે, આપણી જોડે રહે, આમ કરે, પણ જોડે જોડે એના જે કર્મનો હિસાબ છે, નોકરી ધંધો કે બહાર રહેવાનો કે કંઈ પણ કામ કરવાનો, એ શેના માટે છે? તો કે આપણા માટે જ છે, મારા માટે જ કરી રહ્યો છે, પરિવાર માટે જ કરી રહ્યો છે બધું, એને કંઈ બહાર જ રહેવું છે એવું છે આ નહીં। એની પણ લાગણી છે કે હું મારો સમય અહીં આપું, પણ એની એના કર્મનો હિસાબ, એની જવાબદારીઓ બધામાં બધું છે। મોટા ભાગના કહેવાય ને કે સ્ત્રી પુરુષોમાં સ્ત્રીઓની અંદર જે બધી નોંધ હોય છે ને, એ નોંધ લેવા માટેનું જે મન છે એને દુઃખ આપે છે, અને એ દુઃખની અંદર પાછું જતા રહે। ખરા દુઃખ આ શરીરના દુઃખ નથી, ઊંધી માન્યતાના દુઃખ છે પેલા, સમજે? બધી જાત જાતની ઊંધી માન્યતાઓ, બધી નોંધ બધી પડેલી છે કે આમ ના કર્યું, આમ ના કર્યું, આમ ના કર્યું, શું કર્યું એ નથી ખબર। આપણે હંમેશા પોઝિટિવ બતાવો, ઓહો તમારા માટે કેટલું બધું કરે છે, તમારા માટે કેટલી મહેનત કરે છે, કેટલા દોડી દોડીને આવે છે, કેટલું બધું આ કરે છે, મારી કેટલી બધી ઈચ્છાઓ પૂરી કરે છે, મારું શ્રેષ્ઠ કશું થાય તો તરત ધ્યાન આપે છે,
એની પોઝિટિવ વસ્તુઓ શું છે એ આપણા મનમાં લાવો કે હો આ સરસ કર્યું, આ શું નથી કર્યું એ નહીં જોવાનું. મન તો બધું આવું જ કરે આ, સમજાય ને? એટલે જો આ મનની અવળી માન્યતાઓ બધી નોંધવાળી માન્યતાઓમાં ગયા કે દુઃખ ઉભા કરે. આ મન બુદ્ધિ બહુ બહુ ભયંકર આ બધા દુઃખ 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 ઉભા કરી આપે છે. સમજાય ને? બે શું કરતા બે થોટ્સ આવે ને જયારે ત્યારે આપણને તમે કહો છો ને એવું તો સમજણ પડતી જ હોય, શું કરતા યાદ પણ આવતું હોય. પેલી બાજુ જે નેગેટિવ થોટ્સ હોય ને એનો જોર એટલો બધો હોય ને અમુક વખત પેલું બી ખબર, અને આપણને ખબર પણ પડતી હોય કે આપણે પકડ રાખીએ છે. એ મને હમણાં બોલવાની કોશિશ કરે છે કેમ કે હું નથી બોલતી, બરાબર? મને તો હું એની સામે જોઉં એ હસે તો હું એની સામે હસવાની જગ્યાએ આમ જોયા કરું. ખબર પડે છે કે મને અંદરથી હસવાનું પણ મન થાય પણ મને અંદરથી મારું પકડાવે કે હસીશ ને પાછી તો બોલતી થઈ ગઈ, બોલતી થઈ ગઈ. પછી પાછી એવું કહું શું કહે છે તો કે બોલતી કેમ નથી, એટલે કહું જયારે બોલું ત્યાં તો બેસતો હતો નથી, ટાઈમ નથી આપતો, હવે અત્યારે નથી બોલતી તો તને બોલાવી છે ને. આવું 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 કરું છું એ ખોટું કરું છું એવું બી સમજ પડે છે, ને પકડ જળતા રાખું છું નથી સારું થવા દેતું એવું પણ ખબર પડે. પણ પેલું જોર એટલું બધું હોય એટલે પછી આવો ડ્રામા કરવો પડે, ડ્રામા કરવું એવું થાય છે કે આ કેટલો ખરાબ ડ્રામા કરું, જે ડ્રામા કરવો જોઈએ કરતી નથી ને આવો ડ્રામા કરું. એટલે જ આને ભગવાને આજે પ્રકૃતિનો ભાગ મૂક્યો છે. કયો? તો કે સ્ત્રી પ્રકૃતિનો ભાગ. આ સ્ત્રી પ્રકૃતિનો ભાગ એ શું છે તો કે એને કરવું છે પણ છતાંય બહાર એવું રાખે કે નથી કરવાની. એ પ્રકૃતિ આપણને ખેંચી રાખે છે અંદરથી. હવે જો આપણે એ પ્રકૃતિથી છૂટવું હોય તો એ કહે છે એનાથી ઊંધું કરવાનું. તારી પ્રકૃતિ જે તને કહે એનાથી ઊંધું કરવાનું. લોક કહે છે એમ કરો, પ્રકૃતિ કહે છે એ કરવા ગયા તો ફસાયા પાછા. પ્રકૃતિ સ્વરૂપ થયા આપણે, એ હસવાનું કે છે આપણે હસવું છે અને તોય નથી કરતા, એ પેલી પ્રકૃતિ અવળું કરાવે છે, દેખાડો કરાવે છે. આને જ ભગવાને ખરેખર પ્રકૃતિનો જે કપટનો ભાગ છે ને એ અહીંયા કામ કરતો હોય છે. અને અશોક કાકા અત્યાર સુધી હું આવું જડતા નહોતી રાખતી ને તો હું બહુ મુક્ત રહેતી હતી અને એટલે જ હું એવી હસતી હતી. પણ આવું સાંભળ્યું આવું પકડું મને ખબર બધી જ પડે છે તો ખબર નહીં આવું થાયું કારણ કે મને ખબર છે આપણે પકડ રાખીએ એટલે આપણે જળ બની જઈએ એટલે આપણે મુક્ત અને જે નિખાલસ રહેવા જોઈએ રહી ના શકીએ તો પણ આવું થાયું. એ પ્રકૃતિ પેલી કપટની એક આપણને છોડવા ના દે, એની સામે જબરદસ્ત એને પરાક્રમ કરવું પડે છે કે તું જે નક્કી કરે છે એવું નથી કરવાનું, આ કહે છે એમ હું કરવાનો છું. સ્ત્રીની પ્રકૃતિને આ કપટવાળી પ્રકૃતિને તોડવા માટે તો બહુ મોટું પરાક્રમ, એને સમજ પડવી અને પછી એની સામે થવું, એ ભાગ અહીંયા આવે છે. સામે થવાનો હવે ખબર પડી સામે નથી થઈ શકાતું કારણ કે પરાક્રમ છે હવે ત્યાં. એ પ્રકૃતિથી ઊંધું કરવાનું, એ કહે છે એનાથી ઊંધું કરવાનું છે હવે. એ એક વાર કરીએ ને તૂટે, પછી બીજી વાર કરી તૂટે, પ્રકૃતિથી તૂટશે આપણે. નહીં તો કહેવાય ને કે કેટલાય અવતારોના અવતારો અવતારો જાય ને તો આ પ્રકૃતિમાંથી બહાર જ ના નીકળાય. ભલ ભલા નહીં બધાને પ્રકૃતિમાંથી બહાર જ ના નીકળાય, સમજાય ને? આ એટલે શાસ્ત્રકારોએ સ્ત્રી પ્રકૃતિનો મોક્ષ ના પાડી છે. એનું કારણ શું? પ્રકૃતિ એટલી બધી ભારે હોય આ કે એનું જે ધારેલું હોય ને એ પોતે તો કરે અને કરાવડાવે, એ બધું છૂટે નહીં એમાંથી બહુ. એટલે તને ખબર પડે છે પણ એની સામે તારો જે પરાક્રમ પુરુષાર્થ કરવાનો કે બિલકુલ હું સાંભળવાનું નથી, એ કહે છે એમ અત્યારે હું કરવાની છું, તો આખી તૂટી જાય એની મેનેજ. પણ મોટા ભાગે શું હોય કે જો એ કે એમ કરીશ નહીં તો તેને હારું પડશે. પછી એ કહેશે કે હો બહુ સરસ થાય કે વાતો, પછી મારી જોડે બેસશે જ નહીં. આ આ હું હસતી નથી ને એટલે જોડે બેઠો છે, બોલતી નથી ને એટલે જોડે બેઠો. એક્ચ્યુઅલી એક્ચ્યુઅલી અજો કાકા અંતિમ તો કેવો નેચર કહો
હું બોલતી હોઉં આખો અગર રસથી કૂદતી હોઉં ને તો એનું ધ્યાન જ ના હોય, પણ જેવી હું ચૂપ થઉં ને એવું એનું મોં પર ધ્યાન આવે. આજે કેમ ચૂપચાપ છે? તો મને એવું થાય કે આ નિયર ચૂપચાપ રહેવું તો આપણે બોલે એવું મગજ છે ને, એટલે અસર થાય. સ્ત્રી શું કરે, પેલાનું ધ્યાન મારા ઉપર રહેવું જોઈએ. ધ્યાન ના રાખ્યું, ખરેખર એનું ધ્યાન નથી એવું નથી, એને ચૂપ થાય. એને એવું જ કે આ તો હસે છે બોલે છે એને કશું નથી, પણ પેલું દુખી થાય તો કેમ દુખી થાય એવું પૂછે ને, તો ભાઈ આ દુખી થાય તો ખબર પડે છે. હા, એટલે શું હસતી હોય ત્યારે કેમ મારી સામે ના જુએ એમ, ત્યારે તું ચાલ્યા જ કરે એમ. એ દુખી છું એવું બતાવે એને, પણ પૂછે ને ત્યારે બહુ જ સુખ લાગે એને. આ પોતે શું કરે છે તો કે પેલા પૂછે મને, એ મને પૂછે, મારા ઉપર એટેન્શન થાય, મારું ધ્યાન રાખે, મને ગણે, મારી હાજરી અથવા હું છું, મારું અસ્તિત્વ એવું એ ફીલ કરે તો એને ગમે અંદર. આ પ્રકૃતિ છે આખી આવી. આ પ્રકૃતિને આપણે ઓળખીએ નહીં તો પછી ધીમે ધીમે બહાર નીકળે કે આ શેના માટે આવું કરે છે, તો કે એની અંદરથી પેલું સુખ લેવું છે અને એટલે આવું કરે છે. કે ના, એ કહે છે એમ કર, એને જે ગમે એમ કર. દુઃખ ના હોય અને દુઃખ બતાવવું કેમ? તો કે દુઃખ બતાવીએ નહીં તો પેલો આપણું ધ્યાન રાખે. આની પાછળ આ પ્રકૃતિમાં શું કામ કર્યું? તો કે પેલું કપટ નામની ગ્રંથિ કામ કરે છે. એનું એટેન્શન કરવા માટે આપણે દુઃખી છે એવું દેખાડીએ છીએ અને એનું એટેન્શન લઈએ છીએ. સમજાય ને? આ ધીમે ધીમે આખી પ્રકૃતિને પોતે ઓળખે તો પછી એમાંથી બહાર નીકળે કે આ શેના માટે કરું છું. સમજાય ને? તો પછી આખી પ્રકૃતિમાંથી બહાર નીકળાય. આ બધી જાત જાતની બધી નોંધ રાખવાની, આને શું કર્યું, શું મેરેજ લાઈફ, તો એને કહેવાય કે કોઈ પણ વસ્તુની નોંધ ના રાખે, ત્યારે જ એને ત્યાં સાચો પ્રેમ એ જ વ્યક્તિ સાથે કહેવાય છે કે એની કોઈ નોંધ નથી રાખતા. એ જ્યાં નોંધ હોય ને એને સાચો પ્રેમ જ ના કહેવાય. જ્યાં નોંધ જ ના હોય કોઈ જાતની, દુઃખની સુખની, મારું ધ્યાન રાખ્યું, મને બોલાયા, મને ખવડાવ પૂછ્યું ના પૂછ્યું, કશી બાબતની નોંધ જ ના રાખે, કોઈ પણ બાબતની નોંધ ના રાખે કે તો જબરજસ્ત પ્રેમ કહેવાય એમાં. સમજાય ને? એટલે આ ધીમે ધીમે આપણે શીખતા જઈશું, આની નોંધમાંથી બહાર નીકળીશું તો દુઃખ ઓછા થશે, જીવન વ્યવહાર એ સરસ થશે, અને પોતે પોતાની પ્રકૃતિમાંથી બહાર આવશે. આ પ્રકૃતિમાંથી બહાર આવવું તો બહુ અઘરું, કદાચ ખબર પડી એ તો બહુ જ સારું કહેવાય. આ તો કેટલા બધા લોકોને તો પોતે પોતાની આ પ્રકૃતિને તો જાણી પણ ના શકે કે હું શું કરી રહ્યા છું. એને તો એમ લાગે કે આ તો નોર્મલ છે, આ તો બધું કરવાનું જ હોય, એ ખબર ના પડે કે આ પ્રકૃતિની અંદરની જે ગ્રંથિ છે કપટની એ કામ કરી રહી છે. અહીંયા બધા નથી, આમ કોઈ જગ્યાનું ફંક્શન હોય તો એ કોઈ લેડીઝ જેવી આવે ને એ તરત બધા ઉપર છવાઈ જાય. આમ એનું એટેન્શન એ હાઈ છે, એને પહેર્યું છે, એને આ કર્યું છે, તે કર્યું છે, એનું બોલવાનું જો કોઈ નોંધ ના લે ને જબરજસ્ત દુઃખ ઉત્પન્ન થઈ જાય. કેમ? તો કે પેલી પ્રકૃતિનો જે ભાગ છે કપટનો, એ શું કામ કરે? બોલવાથી, દેખાડવાથી, કોઈની જગ્યાએ ઊભી રહેવાથી, એ બધાનું એટેન્શન એના ઉપર આવે ને એટલે સુખી થાય, એને આનંદ આવે અંદર. જો કેવા બધા મને જુએ છે, મને બોલાવે છે, મારી કેટલી બધી એ છે, બસ આ એનાથી જ. પુરુષોને હોય પણ પુરુષને ઓછું, એ બહુ કપટમાં ના જાય એટલા બધા. સ્ત્રીનું તો આખી પ્રકૃતિનું બંધારણ એના અંદર રહેલું છે. આમાં એક એક નાની નાની કાર્યોમાં, નાની નાની વસ્તુઓમાં એ એક ગ્રંથિ એનું કામ કર્યા જ કરતી હોય છે. પુરુષની માનની ગ્રંથિ હોય, અહંકારની ગ્રંથિ હોય, એ એમાં કામ કરતી હોય, સ્ત્રીની કપટની ગ્રંથિ કામ કરતી હોય. આ બંને પ્રકૃતિ
ને ઓળખીને એની સામે પોતે પુરુષાર્થ મારે કે ના આની એ કેમ હું કરવાની જ નથી, હવે આ પ્રકૃતિમાંથી બહાર નીકળવું જ મારે. એ પ્રકૃતિને તોડશે તો જ પેલું પોતાનું આત્મસ્વરૂપનો અનુભવ ઉપર આવીશું. પ્રકૃતિને વસશે ત્યાં સુધી બધી ગ્રંથિઓ આગળે નહીં, ત્યાં કશું થાય નહીં. એકદમ આપણને શાંતિ રહે સત્સંગથી જ્ઞાનથી શાંતિ રહે, પણ ખરો જે પુરુષાર્થ બાકી રહ્યો એ કયો? આ બધી ગ્રંથિમાંથી બહાર નીકળવું. હવે અહંકારની ગ્રંથિમાંથી, માનની ગ્રંથિમાંથી, આ કપટની ગ્રંથિમાંથી, અંદર કઈ જુદું અને બહાર કઈ કરવું જુદું. આ કપટની ગ્રંથિ કામ કરે, જે છે એનાથી વિરુદ્ધ બહાર દેખાડે. ગ્રંથિ કામ કરે છે અંદર, સમજાય ને? સરસ. આ પણ સમજાય છે અંદર, એ પણ બહુ મોટો પુરુષાર્થ છે પહેલા તો, અને પછી હવે એના સામે પરાક્રમ જબરદસ્ત. તું કેમ કરવાનું નથી, અમારે આ પ્રકૃતિમાંથી બહાર નીકળવું છે. સમજાય ને?